वाक्यमाना रेखांकित शब्दोना स्थाने तेनो विरोधी शब्द लखी अर्थ बदलाय नहीं तेरी ते वाक्य फरीथी लखो। એના મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખમતો. મૃદુભાષી તે અન્ડરલાઈન કરો. ઠપકો પણ ખમતો એટલે સહન કરતો એમ. મૃદુભાષી ત્યાં અન્ડરલાઈન કરવાની, એની જગ્યાએ વિરોધી શબ્દ મૂકવાનો અને વાક્ય ફરી બનાવવાનું. કોમળ ભાષાવાળા. એની બાના હાથે ઉટકાયેલો ચોખ્ખો ચણક ઉટકાયેલો ચોખ્ખો ચણક લોટો એની બાના હાથે ઉટકાયેલો ચોખ્ખો ચણક લોટો ઉદગાર ચિહ્ન એમાં ચોખ્ખો ચણક નીચે અંડરલાઈન કરો. ત્રીજો વાક્ય છે, એને ઘરેણાનો બેહદ શોખ હતો. બેહદ એને નીચે અંડરલાઈન કરો. ચોથું વાક્ય, પોતે કઈક જવાબ વાળવો પડશે. જવાબ એની નીચે અંડરલાઈન કરજો. ઉછીનું માગનારમાં વિવેક હોતો નથી. વિવેક એમાં સાચી રાષ્ટ્રભક્તિ હતી. રાષ્ટ્રભક્તિ શેમાં? વિવેક. હા. પછી શાહુજી મહારાજ સ્વયં સામાજિક સમાનતાના પ્રખર હિમાયતી હતા. શાહુજી મહારાજ સ્વયં સામાજિક સમાનતાના પ્રખર હિમાયતી હતા. સમાનતા એની ચેન્ડલાઈન કરો. અમારા ઘરનું વાતાવરણ ખૂબ પવિત્ર બની જતું. પવિત્ર તારે લીધે તો મને યશ મળ્યું છે. યશ નીચે અન્ડરલાઈન કરવાનું છે. મારો ચોકીદાર ઈમાનદાર છે. ઈમાનદાર દસ વાક્યો લખો. ચલો. મારો ચોકીદાર ઈમાનદાર છે.
घास के ऊपर चढ़े ध्रुव। अर्थ ना बदलाव जो वाक्य विरोधी शब्द लख्या पछी विवेकता भाववाचक संज्ञा थोड़ी बनावा विवेक होतो नहीं અવિવેક નહીં પછી એને અવિવેકી એવું લખી શકાય પણ એનો ભાઈ ઉછીનો માગના રાગ કોણ ને અજીનો માગના રાગ જ્ઞાનામાં અવિવેક હોય છે ભાઈ મેરું કોણ પણ ઉછીનો માગના રાગ અવિવેકી હોય છે તો ભાઈ માર કાઢી નાખો વાક્ય રચના યોગ્ય બને એ રીતે લખો ઉછીનો માગના રાગ અવિવેક હોય છે કે ચાલે અવિવેકી માં કાઢીને લખાય ના ના કાઢે તો એવું બની વાક્ય હમણાં બોલે ને પહેલી અવિવેક હોય છે હકારમાં હોય તો નકારમાં નકારમાં હોય તો હકારમાં લખાઈ ગયા સર પાંચ આવડે સંધ્યા કેટલા લખ્યા મને નહીં ખબર અજવાબ એવું હોય કે ના અજવાબ એવો શબ્દ હોય કે સારું ચલો પહેલું વાક્ય શું લખ્યું મિતેશ મૃદુભાષી મૃદુ એટલે કોમળ કોમળ બોલવા વાળા મૃદુભાષી નો મતલબ કોમળ બોલવા વાળા કઠોર ભાષી થશે વાક્ય શું થશે એના કઠોર ભાષી સાથીદારોનો ઠપકો પણ નહોતો ખમતો પછી બીજું વાક્ય હતું ચોખ્ખો ચણક
गंदो गोबरो गंदो गोबरो एना बाना हाथे न उठकायेलो गंदो गोबरो लोटो ऊपर चोखो चणट एम विरुक्त शब्द आपे छे ने नीचे गंदो गोबरो द्विरुक्त शब्द लीधो छे ओछो बेहद ओछो बेहद એટલે હદ વગરનો એમ જરાય તો ઓછો એવું ના લખે જરાય સો હા લખો ના જરાય એટલે તો બિલકુલ થશે ને પણ બેહદ એટલે બેહદ સો હતો તો એને ઓછો સો હતો ઓછો સો હતો ઓછો સો ન હતો હા ન હતો આ ઓછો શોખ ન હતો એને ઘરેણાનો બેહદ શોખ હતો તો એને ઘરેણાનો ઓછો શોખ ન હતો પછી પોતે કઈક જવાબ વાળવો પડશે સવાલ કરવો પડશે ને અથવા પ્રશ્ન કરવો પડશે કરવો નહીં પડે વાળવો વાળવો ના પડે ચાલે વાળવો ના લખો અને કરવો નહીં પડે એવું લખો તો પણ ચાલે પડશે નહીં પોતે કઈક સવાલ કરવો નહીં પડે પોતે કઈક સવાલ કરવો પડશે નહીં એમ પણ ચાલે પ્રશ્ન નહીં વાળવો પડે નહીં વાળો એટલે આપવો નહીં પછી ઉછીનો માગનારમાં અવિવેક હોય છે અથવા ઉછીનો માગનારા અવિવેકી હોય છે બે રીતે વાક્ય બને બરાબર માં કાઢી નાખો તો અવિવેકી આવશે ઉછીનો માગનારમાં અવિવેક હોય છે પણ ઉછીનો માગનારા અવિવેકી હોય છે તો માં કાઢી નાખો વાક્ય રચના જે પ્રમાણે શુદ્ધ બનતી હોય રીતે લખવાની ખાલી તમે લખેલો વાક્યનો અર્થ નકાર છે કે હકાર એ જોવાય અને શબ્દ વિરોધી બરોબર પછી રાષ્ટ્રભક્તિ તો રાષ્ટ્રદ્રોહ ન હતો એમાં સાચી રાષ્ટ્રભક્તિ હતી તો એમાં સહેજ પણ રાષ્ટ્રદ્રોહ ન હતો સહેજ પણ રાષ્ટ્રદ્રોહ નહોતો સાહુજી મહારાજ સ્વયં સામાજિક અસમાનતાના હિમાયતી ન હતા એમ અસમાનતાના પ્રખર હિમાયતી ન હતા ચાલે પણ અસમાનતા કરવું પડે પછી અમારા ઘરનું વાતાવરણ ખૂબ પવિત્ર બની જતું અપવિત્ર બની જતું નહીં ના બનતું અપવિત્ર ન બની જતું ના અપવિત્ર બની જતું નહીં પછી તારે લીધે તો મને યશ મળ્યો છે અપયશ તારે લીધે તો મને અપયશ ન મળ્યો અપયશ ન મળ્યો અને મારો ચોકીદાર બેઈમાન નથી બેઈમાન નથી બે ઈમાનદાર છે તો બેઈમાન નથી એનો મતલબ ઈમાનદાર જ છે એમ વાક્યનો અર્થ ના બદલાય એ રીતે લખવાનું છે થઈ ગયા બધા હવે બીજો એક આ વ્યક્તિનિષ્ઠ પ્રેમ વિરહનું કાવ્ય છે વિરહ પ્રેમનું આ વ્યક્તિનિષ્ઠ વિરહ પ્રેમનું કાવ્ય છે વ્યક્તિનિષ્ઠ વિરહ પ્રેમનું કાવ્ય છે ત્યાં વિરહ પ્રેમનું એ નીચે અંડરલાઈન કરો પછી સૌંદર્યનું એ છેલ્લું દર્શન છે સૌંદર્યનું એ છેલ્લું દર્શન છે એમાં છેલ્લું પહેલામાં વિરહ પ્રેમનું પહેલામાં પછી અગ્નિનું સાક્ષિત્વ અગ્નિનું સાક્ષિત્વ એ મંગળતાનું સૂચક છે અગ્નિનું સાક્ષિત્વ એ મંગળતાનું સૂચક છે તો મંગળતાનું ભલાભાઈ આવું ભલાભાઈ આવું અજાણી બનાવટનું ન લાવ્યા હોત તો
વલાભાઈ આવું અજાણી બનાવટનું ન લાવ્યા હોત તો? પ્રશ્નાર્થ. એમાં અજાણી અને સારું થયું કે વિરુદ્ધ દિશામાં તે ન ઉડ્યું. સારું થયું કે વિરુદ્ધ દિશામાં તે ન ઉડ્યું. એમાં વિરુદ્ધ આ વિભાગ નૈસર્ગિક અને અફર છે. આ વિભાગ નૈસર્ગિક અને અફર છે. બીજું અફર, એમાં નૈસર્ગિક નીચે અફર છે, ફરે નહીં તેવું. પછી અમારા ઘરમાં ટ્રંક પેટી, અમારા ઘરમાં ટ્રંક પેટી રાખવાના મજબૂત સ્ટેન્ડ છે. એમાં મજબૂત, મજબૂત સ્ટેન્ડ છે, એમાં મજબૂત. પછી ત્રણ નંબર, હું પહેલા હાસમ કટલરીવાળાને, હું પહેલા હાસમ કટલરીવાળાને ત્યાંથી સસ્તો અપાવીશ. હું પહેલા હાસમ કટલરીવાળાને ત્યાંથી સસ્તો અપાવીશ. પછી ચાર નંબર, સસ્તો, મારી માન્યતા ખોટી ઠરી, ખોટી ઠરી, ખોટી, એમાં ખોટીના અંદર નીચે અંડરલાઈન કરો. અને મેના બહેન ઉત્સાહમાં આવી ગયા, મેના બહેન ઉત્સાહમાં આવી ગયા, એમાં ઉત્સાહમાં લખો. દસે દસ વાગ્યું. હું જવાબ બોલું ત્યારે જ લખે છે, મને ખબર છે ત્યાં સુધી આરામ કરશે. લખી નાખેલા પેલા ખોટું બોલાય. પેલું વાક્ય જેવું આવડે એવું બોલતો. અક્ષર પ્રશ્ન હું બોલું, ચલો પેલું નથી લખ્યું, બીજામાં પેલું દર્શન છે નથી, પેલું દર્શન નથી, પ્રથમ દર્શન નથી, સૌંદર્યનું એ પ્રથમ દર્શન નથી. પહેલામાં કોને લખ્યું પહેલું વાક્ય?
વિરહ પ્રેમ નું કાવ્ય છે. વિરહ નું શું થાય? મિલન. મિલન ઇન્સાન મિલન પ્રેમ નું કાવ્ય નથી. કશું અઘરું છે ને? આખું લખાવ્યું. આ વ્યક્તિનિષ્ઠ મિલન પ્રેમ નું કાવ્ય નથી. પ્રેમ નું પ્રેમ જ. હા, બહુ પ્રેમ નું હોય હિંસા કરે. પ્રેમ નું ના, વિરહ નું જ. વિરહ નું જ વિરોધી લખવાનું છે. મિલન નફરત નું એવું તો ના આવે. તમે આખું કરાવ એટલે ઘરે પ્રેમ નું બદલા છે. જાણીતી બનાવટ નું લાવ્યા હોત તો પ્રશ્નાર્થ જ રહેશે. જાણીતી બનાવટ નું, જાણીતું નહીં, જાણીતી જાણીતી બનાવટ નું. પછી સારું થયું કે સામી વિરુદ્ધ છે. વિરુદ્ધ દિશા, સીધી દિશામાં તે ઉડ્યું. સીધી દિશામાં તે ઉડ્યું. સાચી નહીં આવે, ખરું ખોટું હશે ને તો સાચું આવે ને. સીધી દિશામાં તે ઉડ્યું. નૈસર્ગિક નું અનૈસર્ગિક ના થાય. કૃત્રિમ કૃત્રિમ અને અફર નથી. પછી અમારા ઘરમાં ટ્રંક પેટી રાખવાના મજબૂત સ્ટેન્ડ છે તો તકલાદી. નબળા તો શક્તિ હોય તો નબળા આવે ને. મજબૂત વસ્તુની વાત છે તો તકલાદી. તમે વસ્તુ લેવા ગયા છત્રી કે ગમે તે કે કોઈ વસ્તુ તો એમ જ કહેવાના કે તકલાદી. નબળી વસ્તુ આપે એવું તો કહેવાના નથી. એટલે તકલાદી સ્ટેન્ડ નથી. પછી હું પેલા આસમ ગટરી વાળાને ત્યાંથી મોંઘો નહીં અપાવું. મોંઘો નહીં અપાવું અને મારી માન્યતા સાચી ન ઠરી ઠરી નહીં ચાલે. અને મૈના બહેન નિરુત્સાહી ન થયા. ઉત્સાહમાં આવી ગયા તો નિરુત્સાહમાં ન. પછી નીર નીર આવી ગયો, નહીં આવી ગયો, નકારાત્મક શબ્દ આવી ગયો પછી ન ના આવી. નિરુત્સાહી ન થયા. તું કયું વાક્ય બોલ્યો? મહેનત નિરુત્સાહમાં નહોતા આવી ગયા. નિરુત્સાહમાં આવ્યા નહીં. હવે પૂછું ખાય બરાબર. ગોજા જેવો કાયર માણસ પણ નિશાસો મૂકતો નહીં. માણસ નિશાસો મૂકતો. પછી માગું તમારા મોટા માણસની મહેરબાની. માગું તમારા મોટા માણસની મહેરબાની. મહેરબાની બધા સાથે નામ. મહેરબાની શબ્દ નીચે અંડરલાઈન છે એને વાક્ય તમારે બદલવાનું છે. મહેરબાની એટલે કૃપા. તો આવું કૃપા ન માગું તમારા મોટા માણસની અવ કૃપા. બરાબર. આગળના પ્રશ્નો જે આપેલા હતા એ બધાના તૈયાર. પ્રશ્નોત્તરી કરું ને હવે પૂછું.